वंदे मातरम विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे धोरण चार विषय आसपास एमां आपणे छठ्ठू चैप्टर छे रियानी मुसाफरी ए भणता हता, तो आज आपणे एनो आगळ अभ्यास करवाना छीए। ओके, तो छेल्ले आपणे पहला लेक्चर में जोयुं हतुं के रिया छे ए एना परिवार साथे एक ट्रेन में मुसाफरी करे छे। ओके, अने ट्रेन नी अंदर जेवा ए लोको बेसे छे तरत ज त्यां टिकीट चेक करवा माटे एक टिकीट चेकर आवे छे अने ए लोकोनी टिकीट चेक करे छे। ओके, त्यां सुधी आपणे गया लेक्चर में जोई गया हता। आपणे आजे अहींया आ मुद्दाथी आपणे अभ्यास करवानो छे। अहींया आपणे प्रश्न आप्यो छे के रियाना पप्पाए ट्रेनना डब्बामां शांतिथी चढ़वानुं केम कह्युं छे। तो कि भाई ट्रेनना डब्बामां शांतिथी चढ़वा माटेना पप्पाए शुं काम कीधुं हतुं? શું કામ? તો કે એના પપ્પાને ખબર હતી કે ભાઈ આ સ્ટેશન ઉપર ટ્રેન છે એ 15-20 મિનિટ અહીંયા રોકાવાની છે, એટલા માટે આપણે ઉતાવળ કરવાની નથી, ધીમે ધીમે આપણે ટ્રેનના ડબ્બામાં ચડવાનું રહેશે। એટલા માટે આ રિયાના પપ્પાએ છે એ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહેલું હતું। ઓકે, એની પછી બીજો મુદ્દો છે, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે જે ટિકિટ ચેક કરવા માટે જે ટિકિટ ચેકર આવે છે એને આપણે કઈ રીતે ઓળખશું? જો આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય એટલે દરેક લોકોએ અલગ અલગ એનો પહેરવેશ, એના કપડાં પહેરેલા હોય છે, અને જ્યારે જે ટ્રેનનો જે કર્મચારી છે, જે ટિકિટ ચેકર છે, એનો આખો પહેરવેશ એટલે એના કપડાં કેવા હશે? અલગ હશે। જો તમને અહીંયા દેખાય છે ચિત્રની અંદર પણ એણે વ્હાઇટ કલરનું કેપ એટલે કે ટોપી પહેરેલી છે, અને એના આખા કપડાં પેન્ટ અને શર્ટ વ્હાઇટ કલરના છે, અને ઉપર એણે બ્લેક કલરનો છે એક શૂટ પહેર્યો છે અને આગળ એક બ્લેક કલરની ટાઈ પહેરી છે। તો એના ઉપરથી તમે છે એ ખબર પડી જાય કે આ ટિકિટ ચેક કરવા માટે ટ્રેનની અંદર જે ટિકિટ ચેકર આવ્યા છે। ઓકે, તો આ રીતે તમે એને ઓળખી શકો છો। ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ કઈ વિગતો તપાસી અને ખાતરી કરે છે? ટિકિટ ચેક કરાવે કઈ, એમાં ટિકિટમાં શું જોવે? તો ખાસ કરીને પહેલાં તો તારીખ જોવે, કઈ ટ્રેનનું બુકિંગ કરાવેલું છે, કયો ડબ્બામાં બેઠા છો અને કયા સમયે તમે ટ્રેન ઉપડે છે એ સમય જોવે છે। ઓકે, એ જોઈ અને કેટલા પેસેન્જર છે એ વસ્તુ જોઈ અને ક્યાં સ્ટેશનથી બેસવાનો છે અને ક્યાં ઉતરવાના છે, જો એ બધી જ બાબતો છે એ ટિકિટ ચેકર ચેક કરી અને તમને ટિકિટ પરત આપી દે છે। હવે સમય થાય છે 22:15। સમય કેટલો થાય છે? 22:15। 22:15 એટલે 10:15, જો અહીંયા 10 ઘડિયાળની અંદર 10:15 મિનિટનો સમય થાય છે રાત્રિનો। તો અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું, એટલે ટ્રેન આગળ ચાલે એટલે એક પછી એક સ્ટેશન આવતું હોય છે, તો કલાક ચાલે પછી એક સ્ટેશન આવે છે અને ટ્રેન ત્યાં ઊભી રહી છે। મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું, એટલે જે સ્ટેશન હતું એ સ્ટેશન કયું હતું? સામખિયાળી જંકશન હતું। તો મેં એટલે કે રિયાએ પપ્પાને પૂછ્યું કે આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? તો પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે। જંકશન શું કામ લખેલું હોય તેના પપ્પાએ એને કહી છે કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય, એટલે કે આગળ જતા એના 2 ફાંટા પડતા હોય એના રેલના પાટાના, તો એવા જે રેલવે સ્ટેશન છે એને જંકશન કહેવાય। શું કહેવાય? જંકશન કહેવામાં આવે છે। આ સ્ટેશનથી 2 રેલમાર્ગ છૂટા પડે છે, એટલે કે આ સામખિયાળી જે છે ત્યાંથી રેલમાર્ગ છે એ 2 અલગ અલગ પડી જાય છે। આપણી ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ છે, એટલે ત્યાંથી 2 ફાટા પડે, એક ફાટો છે એમાં અમદાવાદ તરફ જશે અને બીજો માર્ગ છે પાલનપુર તરફ જશે। ક્યાં જશે? પાલનપુર, ઉત્તર ગુજરાતમાં જે આવ્યું છે ત્યાં। તો 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી છે, એટલે 2-3 મિનિટ થાય એટલે સામખિયાળી જંકશનથી આ ટ્રેન છે ઉપડે છે। આગળ 2 માર્ગ છૂટા પડતા હતા, એટલે કે ટ્રેન થોડીક આગળ હાલે જંકશનની આગળ, એટલે ત્યાં 2 માર્ગ અલગ અલગ છૂટા પડતા હતા, તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું હતું। ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી, મારી નજર બારી બહાર જ હતી। પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર સુધી દેખાતું હતું। તો પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે। શું છે? કચ્છનું નાનું રણ, એટલે કે તમે સામખિયાળી પછી આગળ વધો એટલે કચ્છની સરહદ ચાલુ થઈ જાય, અને કચ્છની અંદર ખબર છે આપણને કે સફેદ રણ આવેલું છે, અને આ લોકો જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે રાતનો સમય હતો તો એને આ સફેદ કલરનું રણ છે જોવા મળ્યું હતું।
જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ જમીન ઉપર શું જામેલું હતું? મીઠાનો થર હતો. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા હતા. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી, એટલે ટ્રેન છે ધીમે ધીમે આગળ ચાલે છે. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાણું. ટ્રેન છે ધીમે ધીમે આગળ જાય છે, એટલે ચંદ્રનો પ્રકાશ હતો, રાત્રિનો સમય હતો, એટલે આછા પ્રકાશમાં એને એક આગળ છે પુલ જેવું દેખાય છે. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. એના ઉપરથી શું દેખાતું હતું? બીજા જે વાહનો પસાર થતા હતા એની લાઇટો દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ, એટલે કે ટ્રેન છે જો અહીંયા પુલ આપેલો છે, આ પુલ ઉપરથી પસાર થાય છે. અહીંયા પુલ છે, ઉપર ટ્રેન છે. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે, તો એના પપ્પાએ કહ્યું કે આ સૂરજબારી પુલ છે. કયો પુલ છે? સૂરજબારી પુલ, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તમે કચ્છની અંદર પ્રવેશ કરો એટલે આ પુલ આવે, જે સૂરજબારીનો પુલ તરીકે ઓળખાય છે. એ કચ્છનું પ્રવેશ દ્વાર છે, એટલે કે ત્યાંથી તમે કચ્છની અંદર પ્રવેશ કરી શકો છો. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, જેમાં ખૂબ સમય જતો હતો. એટલે કે આ પુલ છે, જ્યારે એનું બાંધકામ ન થયું હતું ત્યારે બીજી બધી ટ્રેનો છે એ પાલનપુર થઈ અને પછી અમદાવાદ જતી હતી, ત્યારે છે એ સમય વધારે લાગતો હતો. મેં તરત પપ્પાને પૂછ્યું કે આગળ આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? એટલે એના પપ્પાને આ દીકરી કહી છે, રહ્યા કે તમે કયો છો કે પહેલા જ્યારે આ પુલ બન્યો ન હતો, સૂરજબારીનો પુલ ન બન્યો હતો, ત્યારે આપણે પાલનપુર થઈ અને પછી અમદાવાદ જવું પડતું હતું. તો એના પપ્પાને કહી છે કે તમે જે મને રસ્તામાં બતાવ્યો હતો કે બે એના અલગ અલગ માર્ગ છૂટા પડે છે, ત્યારે તમે કીધું કે એક માર્ગ છે એ કચ્છ તરફ જાય છે અને એક માર્ગ છે એ પાલનપુર તરફ જાય છે. પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી ટ્રેન જતી હતી, પહેલા ત્યાંથી જતી હતી જ્યારે આ પુલનું બંધારણ ન થયું હતું ત્યારે. રાત્રિના 11 વાગ્યા, રાત્રિનો કેટલો સમય થાય છે? 11 વાગે છે. એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું, એટલે રાત્રે 11 વાગે, એટલે એના પપ્પા કહે છે કે હવે આપણે સૂઈ જઈએ. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી, એટલે કે એ લોકો છે જે એની સીટ ઉપર બેઠા હતા ત્યાં એની મમ્મીએ એક ચાદર પાથરી દે છે. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. હવે રાતનો 11-11:30 નો સમય થઈ ગયો, એટલે બધા લોકો શું કરે, સૂવાની ધીમે ધીમે તૈયારી કરતા હોય છે. તો ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી, ટ્રેનની અંદર છે એ ટોયલેટની પણ સગવડ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. તમે ક્યારેય, હવે પાછા બે પ્રશ્નો એ પણને પૂછ્યા છે, તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી ક્યાં સુધી? જો તમે ટ્રેનની મુસાફરી કરી હોય તો તમારે લખવાનું કે હા, મેં મુંબઈથી સુરત સુધી ટ્રેનની મુસાફરી કરી છે. ઓકે, એની પછી બીજો પ્રશ્ન છે, ટ્રેનમાં કઈ કઈ સગવડ હોય છે તે વિગત લખો. ટ્રેનની અંદર કઈ કઈ સુવિધાઓ, સગવડ એટલે કઈ કઈ સુવિધાઓ હોય છે? તો કે ટ્રેનની અંદર છે એ પાણીની સુવિધાઓ હોય, પ્લસ ટોયલેટની સુવિધા હોય, પ્લસ એની અંદર છે જો તમે અલગ અલગ રીતે ટ્રેનની અંદર બેઠા હોય, અલગ અલગ કોચની અંદર, તો એમાં જમવાની પણ સુવિધા સાથે આપવામાં આવતી હોય છે. ઓકે, તો જે સુવિધાઓ છે એ આપણે લખવાની હોય છે. મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો, એટલે આ બેન છે રાત્રે 11 વાગે, હવે રિયાબેન છે એ સુવાની તૈયારી કરે છે, પણ એ ટ્રેનનો અવાજ આવતો હોવાથી એને ઊંઘ આવતી ન હતી. એટલે ટ્રેનનો અવાજ આવતો હતો એટલે આ રિયાને છે ઊંઘ આવતી ન હતી. જો અહીંયા રિયાબેન બેઠી છે એક ડબ્બાની અંદર. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું, એટલે કે એનો જે ડબ્બો હતો એમાં એનું બીજું એક પરિવાર, એનું એક કુટુંબ સાથે હતું. તેમાં મારી ઉંમરની, એટલે કે રિયાની ઉંમરની નાની નાની છોકરીઓ પણ હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી, એટલે એને પણ છે ઊંઘ આવતી ન હતી. તો અમે બંનેએ થોડી વાતો કરી, પછી આ બંને બહેનપણીઓ ભેગી થઈ જાય છે બંને કુટુંબની, અને પછી થોડી વાતો કરે છે. તેનું નામ ફિયોના હતું, એટલે કે બીજા કુટુંબમાંથી જે એની બહેનપણી હતી એનું નામ શું હતું? ફિયોના. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી, એટલે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય એટલે આ ફિયોના જે હતી એ સાથે વાર્તાની ચોપડીઓ છે લઈને આવી હતી. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી, મેં પણ તેની પાસેથી એક વાર્તાની ચોપડી લઈ અને ધીમે ધીમે વાર્તા વાંચવાનું ચાલુ કરે છે, કેમ કે આ બંનેને ઊંઘ આવતી ન હતી. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી.
એટલે ધીમે ધીમે બેનને ઊંઘ ન આવતી એટલે એને શું પ્રયોગ કર્યો કે હું વાંચે રાખું એટલે વાંચતા વાંચતા એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર રહી ન હતી. તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ, આવતા લેક્ચરમાં આપણે અહીંથી આગળ ચલાવશું.